રખડતા ઢોરના ત્રાસ વચ્ચે આજે સવારે પાલિકાની ટીમે ફતેગંજ વિસ્તારમાં ગેરકાયદે રીતે ઉભા કરાયેલા પશુઓના વાડાઓને દૂર કરી ત્યાંથી 27 જેટલા પશુઓને જપ્ત કર્યા હતા, જ્યારે પાલિકાની કામગીરીના પગલે રોષે ભરાયેલા માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં પાલિકાએ પહોંચી ગોચર જમીનની માંગ સાથે મેયરને રજૂઆત કરી હતી. રાજ્યમાં વધતા રખડતા ઢોરના ત્રાસ સામે સરકારે કડક હાથે પગલાં ભરવાની સૂચના આપી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા પણ હવે સતર્ક બની છે. વડોદરા મહાનગરપાલિકાની ટીમ આજે સવારે સ્થાનિક પોલીસને સાથે રાખી ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલ પાસે ઊભા કરાયેલા પશુઓના વાડાને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. રખડતા ઢોરના વધી રહેલા ત્રાસ સામે પાલિકાની ટીમે આજે ગેરકાયદે રીતે ઊભા કરાયેલા પશુઓ રાખવાના 8 શેડને તોડી પાડ્યા હતા, જ્યારે 27 જેટલા પશુઓને જપ્ત કરી તેને પાલિકાના ઢોરવાડામાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાની આ કાર્યવાહીના પગલે ફતેગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો દોડી આવ્યા હતા. રખડતા ઢોરની કાર્યવાહી બાબતે માલધારી સમાજ અને પાલિકાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જોકે પોલીસે દરમિયાનગીરી કરી તમામ કામગીરી પાર પાડી હતી. પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર રખડતા ઢોરના ત્રાસ સામેની કાર્યવાહીમાં 27 ઢોર જપ્ત કર્યા છે. આ ઢોરમાં જે ટેગિંગ કરેલા ઢોર હશે તેને દંડ લઈ પરત આપવામાં આવશે, પરંતુ જો ટેગિંગ નહીં હોય તો તે ઢોરને પરત કરવામાં નહીં આવે. ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 7 ફતેગંજ સદર બજાર અને નવયુગ સ્કૂલ પાસે જે ગેરકાયદેસર વાડા નિભાવવામાં આવે છે અને જેનાથી ટ્રાફિક અને લોકોને જે જોખમ ઊભું થાય છે, જાન અને માલનું જોખમ ઊભું થાય છે, અને એના પર અમે લગભગ છેલ્લા એક મહિનાથી તમામને વાડાઓ પર જઈને વોર્નિંગ આપવામાં આવેલી હતી અને એના ભાગરૂપે આજ રોજ વહેલી સવારથી ફતેગંજ સયાજીગંજ પોલીસ સ્ટેશન અને કોર્પોરેશનના વિવિધ વિભાગ સાથે રહી અને જે તે વાડા પરથી અને જે રોડ લાઇનમાં છે જે ગાય પશુઓ બાંધેલા છે એની એ સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી. 25 ઉપરાંતના પશુઓ સીઝ કરવામાં આવેલા છે અને એક ગેરકાયદેસર પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું છે અને તે ઉપરાંત ચારેક વાડા ગેરકાયદેસર જે હતા રોડ લાઇનમાં એ તોડી નાખવામાં આવ્યા છે અને લગભગ 25 જેટલા ખૂંટા જે મારવામાં આવ્યા હતા એ બધા રોડ લાઇનમાંથી હટાવી અને એન્જિનિયરિંગ વિભાગ દ્વારા રોડ લાઇનની કાર્યવાહી શરૂ કરવામાં આવી. ના ના, એવું કોઈ નથી. એ લોકોને અગાઉ ઓલરેડી જણાવવામાં આવેલું હતું, વોર્નિંગ આપવામાં આવેલી હતી. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.